મંદિરની બાજુમાં માદલું તળાવ આવેલું છે બે હજાર સત્તર માં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પાણીના પૂર થી આ તળાવ પાણીથી ઉભરાઈ આવ્યું હતું જેમાં તળાવમાં કમળના ફૂલો ખીલી ઉઠતા ઉઠતાનું મિની દ્વારકાધીશ ના નામે ઓળખાય છે ભક્તો અહી ભગવાન ઘરણી ના દર્શન અર્થે આવે છે ધરણીધર ની કૃપાથી અમારા માદળા તળાવમાં ક્યાંય પણ જોવા નથી મળતા તે પુષ્પો કમળના ફૂલ ભગવાનના ચરણોમાં ઉગ્યા છે અને એ પુષ્પ અમારા ભગવાનને ચરણોમાં અર્પિત થાય છે મહાદેવના મંદિરમાં પણ અર્પિત થાય છે અને એનો લાભ એના ભક્તોને મળે છે અને લોકો પણ આવે છે જોવા માટે સાથે સાથે અહીંયા લાખો લોકો ભગવાનના દર્શન કરવા માટે પણ આવે છે આ એક હું તો મોટો સૌભાગ્ય માનું છું કે આ પુષ્પો ભગવાનના ચરણોમાં ઉગ્યા છે એ એક અજાયબી જેવું જ છે યાત્રાધામ તરીકે પ્રખ્યાત બનેલા ઢીમા ગામમાં ભગવાન ઘરણીધરનું સ્થાન ગણવામાં આવે છે અહીં લાખો ભક્તો અહીં પગપાળા અને ગાડીઓ લઈને ભગવાનના દ્વારમાં શીશ ઝુકાવે છે અહીં આવતા ભક્તોમાં આ માદર તળાવ પાસે આવી મિની દ્વારકાધીશની જેમ કુદરતી દૃશ્ય અનુભવે છે ગરણીધર ભગવાને પણ સાંજ સવાર માદરા તળાવમાં સુંદર કલાથી ખીલી ઉઠેલા કમળોના ફૂલ ભગવાનના ચરણોમાં ચડાવવામાં આવે છે ભક્તો પણ પ્રસાદની સાથે સાથે કમળના ફૂલો લાવીને ભગવાન ઘરણી અને ભોલેનાથ મહાદેવના મંદિરમાં મંદિર માં ચડાવીને ધન્યતા અનુભવે છે કેમેરામેન જગદીશ પડિયાર સાથે રાજર લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા